माँ बाप भगवान अने नंबर बे माँ बाप एज गुरु याद रखो अमारा जेवा गुरु तो तमने बहु पाछळथी मळवाना बाय बर्थ तमारा जीवन में संस्कार धर्म जो कोई अपना होय तो कौन छे तमने खबर नहीं होय शिवाजी ना गुरु कोण अपने क्लास में पाठ में भणता हिस्ट्री नी अंदर तो शू के शिवाजी ना गुरु कोण समर्थ रामदास समर्थ रामदास ना नंबर बे ना गुरु छे शिवाजी ना जो एक नंबर ना गुरु होय मां जीजाबाई એ પેટમાં હતો ત્યારથીમાં જીજાબાઈએ રામાયણ અરણ્ય કાંડ પર્વને સંભળાવવાના ચાલુ કર્યા હતા અને સાંભળતા 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 શિવાજી એવો નરવીર અને શૂરવીર પાક્યો આખા મહારાષ્ટ્રની અંદર એનું આજે પણ નામ ગાજી રહ્યું છે આ સંસ્કાર આપનાર કોણ હતા માં જીજા યાદ રાખજો ભગવાન બધે પહોંચી નથી શકતો માટે એને માનું સર્જન કર્યું ભગવાન ને થયું કે હું તો બધે નહીં પહોંચું માટે માનું સર્જન કરું જેથી દરેક સંતાનોની અંદર સંસ્કાર આપી શકે માની કુખ એ સંસ્કારોની નર્સરી અહીંયા જન્મ આપ્યા પછી સંસ્કાર મળે છે એમ નહીં સમજતા ગર્ભમાં આવ્યા ત્યારથી સંસ્કાર આપવાનું કામ આ માં કરતી હોય છે આવા માં બાપ એના કેટલા ઉપકાર છે મને કોઈ પૂછે તો બહુ મહત્વના બે વિશેષણ તમારા મા બાપના જે બતાવીશ ક્યારેક તમારા જીવનની અંદર તમે કોઈ બહુ મોટા સુકૃત કરો અને તમારા મા બાપના ફોટા મૂકવાનો હો અને તમને કહેવામાં આવે કે તમારા મા બાપને લગતા કોઈ સરસ વિશેષણ લખો હું તમને કહું છું કોઈ બીજા વિશેષણ શોધવાની જતા હું બે વિશેષણ આપું છું એક બાપને લગાડજો એક માને લગાડજો કાફી છે દુનિયાભરના બધા વિશેષણમાં આવી જશે માં બાપનું પહેલું વિશેષણ છે એ બલિદાન મૂર્તિ છે બરાબર સાંભળજો ને જનરેશન ને આજકાલ બહુ એવી વિચારણા વિચારધારા ચાલે છે એવા તે વળી શું ઉપકાર છે કે એમને ભગવાન માની લેવાના મંદિરના ભગવાનને હવે અમે માનવાનું બંધ કર્યું ત્યારે તમે માને બાપને મારા ભગવાન બનાવી દીધા આજે હું ત્યાં સુધી તમને કહેવાનો છું એકવાર मंदिर ना भगवान पासे नहीं जाओ तो चाल से तमारा माँ बाप पासे नहीं जाओ तो नहीं चाल कारण के एना जीवन ना बे विशेषण तमारा माटे काफी छे ए सु उपकार कर्या नंबर एक बलिदान मूर्ति प्रत्येक माँ बापे पोताना संतान माटे असंख्य बलिदान आप्या छे तमने पूछू एक छोकरी ना मेरेज थाय त्यां सुधी ए छोकरी छे लग्न थया पछी ए सु बनी जाय छे वाइफ पत्नी वो और चार पांच वर्ष पछी एक बालक ने जन्म आपे त्यार थी शू बने छे ओके तो 25 वर्ष एक कन्या छे 5 वर्ष ए वहु छे 30 वर्ष अबाउट एनी एवरेज एज गणो 75 इयर्स तो बाकी ना कितना वर्ष रहा 45 वर्ष ए 45 वर्ष સુધી એ કોણ રહેવાનું છે જે દિવસ થી પહેલા દિવસે માં બની એ જિંદગીના છેલ્લા દિવસ હવે શું કરવાની માં અને એક માં બન્યા પછી એને કાયમ એક જ કામ કરવાનું છે એના સંતાન માટે એને હંમેશા બલિદાન આપતા રહેવાનું છે લગાતાર 45 વર્ષ સુધી એક માં પોતાના સંતાન ખાતર બલિદાન આપતી હોય છે અસંખ્ય મેં ચૂંટેલા 5 બલિદાન છે આ 5 બલિદાનને બરાબર તમે ધ્યાનથી સાંભળજો હર કોઈ મા બાપ પોતાના સંતાન ખાતર સુખનું બલિદાન આપતા હોય છે 25 વર્ષ સુધી એને પોતાનું સુખ કેન્દ્રસ્થાનમાં રાખ્યું હોય એ દીકરો આવ્યા પછી પોતાનું સુખ સાઈડમાં જતું રહે છે અને સંતાનનું સુખ કેન્દ્રમાં આવે છે સાચું બોલો એક બાબલો હોય 2 વર્ષનો બીમાર પડી ગયો હોય બપોરે 2:30 વાગે તમારે કોઈ મલ્ટીપ્લેક્સની અંદર જવાનું છે અને એને 2.5 ડિગ્રી તાવ આવી ગયો છે ટિકિટ બધા નહીં આવી એ વખતે કોણ એમ કહેશે તમે બધા જાઓ હું અમારા મુન્નાને ઘરે સાચવીશ એ કોણ હશે કેમ એને એને ઈચ્છા ન હોય મલ્ટીપ્લેક્સમાં જવાની એને કાંકરિયા રિવર ફ્રન્ટ એને ઈચ્છા ન હોય જવાને ફરવાની તમે હોટલમાં જાવ 5 સ્ટાર હોટલમાં ખાવા માટે ત્યારે એને ન થતું હોય માન કે હું પણ ખાવા જાઉં તમે હિલ સ્ટેશનમાં જાવ ત્યારે તમને પણ ઈચ્છા થતી હોય એને પણ ઈચ્છા થતી હોય અને એ વખતે જો પોતાનો સંતાન બીમાર પડી ગયો હશે એક માં હશે કહી દેશે તમે બધા જાવ કોઈએ રહેવાની જરૂર નથી હું મારા બાપલાને ઘરે લઈને સાચવીશ ઘણી વખત એને પોતાના સુખના બલિદાન આપ્યા છે કે નથી આપ્યા સુખનું બલિદાન આપે છે